कैसा महान है, मेरे लिए तूने दिया प्राण है, पापों से मुझको छुड़ा लिया, ये जीवन तेरा बयान है, तेरा प्रेम कैसा महान है, मेरे लिए तूने दिया प्राण है, पापों से मुझको छुड़ा लिया, ये जीवन तेरा बयान है, मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ, मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ, तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया, उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ, मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ, तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया, हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा, यदि मैं मनुष्यों और स्वर्गदूतों की
बोली बोलूं और प्रेम ना रखूं तो मैं ठनठनाता हुआ पीतल और झंझनाती हुई झांझ हूं। यदि मैं भविष्यवाणी कर सकूं सब भेदों सब ज्ञान को समझूं और मुझे यहां तक पूरा विश्वास हो कि मैं पहाड़ों को हटा दूं परंतु प्रेम ना रखूं तो मैं कुछ भी नहीं। यदि मैं अपनी संपूर्ण संपत्ति कंगालों को खिला दूं या अपनी दे जलाने के लिए दे दूं और प्रेम ना रखूं तो मुझे कुछ भी लाभ नहीं। सब बातों की आशा रखता है सब बातों में धीरज धरता है। विश्वास आशा और प्रेम ये तीनों स्थाई हैं, पर इनमें सबसे बड़ा प्रेम है।
सर्वप्रथम प्रभु यीशु कृष्ण आभार मानु छु ने ऑनलाइन बाइबल स्टडी में जो मने तक मळी माटे ईश्वरनो तो आभार मानु छु साथे गुजरात डायोसिसना माननीय बिशप साहेबनो अने तमाम गुजरात डायोसिसना अधिकारी गणोनो अने टेक्निकल टीमनो पण अत्यारे हृदयथी आभार मानु छु ने साथे दावत महिशंकर विभागना रेडियन साहेबनो पण अत्यारे હૃદયથી આભાર માનું છું અને સાથે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જેટલા પણ જોડાયા છે તેઓનો પણ પ્રભુ યીશુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું અને બધાને પ્રેમી સલામ પાઠવું છું. અને આવો આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે અને દીન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકરા મળીને તેનું નામ બુલંદ માનીએ. આ પ્રભુનું વચન છે. આમેન. આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈ અને પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના દેવ યહોવા, આકાશ અને પૃથ્વીના અમારા સર્જનહાર ને પાલનહાર અમારા પ્રભુ, તમે મહાન દેવ છો, તમે કૃપાળો ઈશ્વર છો, તમે સર્જનહાર ને પાલનહાર અમારા દેવ પ્રભુ છો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે પવિત્ર, સત્ય અને સદાકાળ સુધી ટકી રહેનાર ઈશ્વર છો. તમે આલ્ફા ઓમેગા, આદિ તથા અંત, પ્રથમ તથા છેલ્લા એવા કૃપાળો દેવ છો. માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આખો દિવસ પ્રભુ તમે અમને બધાને સંભાળ્યા, સાચવ્યા, રક્ષણ કર્યું. માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આ સાંજના સમયે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ જોડાવાને માટે કૃપા આપી માટે પણ પ્રભુ તારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડીની પ્રભુ તમારા હાથમાં અમે સમર્પિત કરીએ છીએ પિતા. ઓનલાઈન બાઇબલ સ્ટડીને પ્રભુ તમારા નામમાં તમે આશીર્વાદિત કરો અને પ્રભુ એમાં અમે તમારા વચનો સાંભળીએ એમાં તમે કૃપાને સહાય આપો. તમારા હાથોમાં અમે દરેક જણ સોંપાય છે. ઈશુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઈશ્વરનું પવિત્ર વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં બીજો રાજા તેનો 20મો અધ્યાય અને 1-7 કલમ આપણે વાંચીએ. જૂના કરારમાં બીજો રાજા તેનો 20મો અધ્યાય અને 1-7 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે અને જીવશે નહીં. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી. હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી આગળ ચાલ્યો છું ને તમારી દૃષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો. પછી હિઝકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની હદ વચ્ચે પહોંચ્યો તે પહેલા એમ બન્યું કે યહોવાનું વચન તેની પાસે આવ્યું, તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે તારા પિતા દાઉદના ઈશ્વર એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે, જો હું તને સાચો કરીશ અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે, હું તારી આવર્તામાં 15 વર્ષ વધારીશ અને હું તને તથા નગરને આસુના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યશાએ કહ્યું કે અંજીરનું એક ચકતું લો
અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજું થયું. આ પ્રભુનું વચન છે અને પ્રભુ તેના વચનો દ્વારા આપણને પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીષ આપો. આમેન. પ્રભુના વચનો તરફ આપણે થોડો સમય જવા માંગીએ છીએ ને એ પહેલાં ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાનો હું અત્યારે આવકાર કરું છું અને મારા ઈશ્વરનો સૌપ્રથમ આભાર માનું છું અને સાથે ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ ધી રાઇટ રેવ સિલ્વાસેસ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું. ઉપાધ્યક્ષ સાહેબ રેવરન મનોજકુમાર ગોયલ સાહેબનો આભાર માનું છું. સેક્રેટરી સાહેબ રેવરન મનહરકુમાર ગામિતી સાહેબનો આભાર માનું છું અને સાથે ખજાનચી સાહેબ મેહુલ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું અને દાઉદભાઈ શંકર વિભાગના એરિયાની સાહેબ રેવરન દિલીપકુમાર નીનામા સાહેબનો પણ અત્યારે આ સમયે ખરા હૃદયથી અને ખરા મનથી હું આભાર માનું છું. અને સાથે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જેટલા પણ જોડાયા છે તેઓનો ફરીથી સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનતા તમારો આવકાર કરું છું અને પોતાને પ્રેમી સલામ પાઠવું છું. આજે 15 ઓગસ્ટ છે અને 15 ઓગસ્ટ બહુ સારી રીતના આપણે ઉજવી શક્યા માટે ઈશ્વરનો આભાર માનું છું અને 15 ઓગસ્ટના દિવસે તમામને હું શુભકામના પણ પાઠવું છું. ઓગસ્ટ મહિનો આપણે જાણીએ છીએ બધા પ્રાર્થનાનો મહિનો છે અને એમાં આપણે વ્યક્તિગત પ્રાર્થના કરીએ છીએ, કુટુંબિક પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થનાની દેવી આપણે સતત સળગતા રાખીએ એ માટે કે પ્રભુ એ પ્રાર્થના દ્વારા તમામ પ્રકારની સર્વ પ્રકારની શેતાની બંધનોને તોડી નાખે, શેતાની તાકાતોને તોડી નાખે અને પ્રાર્થના એ ચોક્કસ પરિસ્થિતિને બદલી નાખશે. અને આ ઓગસ્ટ મહિનાના પ્રાર્થનાના મહિનામાં આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જે ઈશ્વરનું પવિત્ર વચન વાંચ્યું એ તો બીજો રાજા તેનું 20મો અધ્યાય ને 1-7 કલમ. અને આ શાસ્ત્રપાઠના આધારે જે વિષય પસંદ કર્યો છે એ તો છે માંદગીના સમયે હિઝકિયા રાજાની પ્રાર્થના. માંદગીના સમયે હિઝકિયા રાજાની પ્રાર્થના એ વિશે આપણે થોડો સમય જોવા માંગીએ છીએ. પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાય તો મને સહાય અને મદદ માંગીએ. સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ, પવિત્ર અને જીવતા પ્રભુ, આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં તમારા પવિત્ર ચરણોમાં અમે બધા આવીએ છીએ. તમારું પવિત્ર વચન એ તો પ્રભુ અમારો આત્મિક ખોરાક છે. તમારું પવિત્ર વચન એ તો અમારી આત્માની તલવાર છે. એ પવિત્ર વચન દ્વારા અમારી આત્મિક ભૂખ પ્રભુ માંગે છે. પ્રભુ અમને પ્રભુ શક્તિ મળે છે, અમને સામર્થ્ય મળે છે, અમને બળ મળે છે. ત્યારે આ વચન દ્વારા અમે કઈ કાજે શીખવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ, ત્યારે પવિત્ર આત્માની દોરવણી અમે અત્યારે માંગીએ છીએ. એ પવિત્ર આત્મા દેવ તમે અમારી સહાય કરો, મદદ કરો, વચન સાંભળ બોલવાને માટે, સાંભળવાને માટે, શીખવાને માટે અને એ પ્રમાણે જીવન જીવવા માટે અમને સર્વને તમે કૃપા આપો એ જ પ્રાર્થના છું. હું જબળ પાપીને તમારા પવિત્ર ચરણોમાં સમર્પિત કરું છું. આજે પવિત્ર આત્મા દ્વારા મારા મુખના શબ્દો તમે બનો, અમે સાંભળીએ અને પ્રભુ વચન અમારા જીવનમાં આશીર્વાદનું કારણ બને એ જ પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગે છે. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઈશ્વરના પવિત્ર વચનમાંથી જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એટલે બીજો રાજા તેનો 20મો અધ્યાય ને 1-7 કલમ. અને આ શાસ્ત્ર પાઠમાં આપણે માંદગીના સમય જે હિઝકિયા રાજાની જે પ્રાર્થના છે એ સ્પષ્ટપણે જોવા મળે છે. અને એ હિઝકિયા રાજાની પ્રાર્થના એ તો અસરકારક પ્રાર્થના હતી, એ પ્રભાવિત પ્રાર્થના હતી અને હૃદયને સ્પર્શ કરનારી પ્રાર્થના હતી. અને એ પ્રાર્થના આજે આપણને દરેક જણને ઉત્તેજન આપે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે કે હિઝકિયા જેવી પ્રાર્થના આપણે પણ કરનારા બનીએ. હિઝકિયા રાજા વિશે જો આપણે જોઈએ તો બીજો કાળોત્રાન તેનો 29મો અધ્યાય પહેલી બીજી કલમમાં તેના જીવન વિશેની કેટલીક બાબતો લખવામાં આવી છે. અને ત્યાં એવું જણાવવામાં આવે છે કે એણે 29 વર્ષ સુધી ત્યાં યરુસાલેમમાં રાજ કર્યું. અને એવું પણ લખવામાં આવ્યું છે કે હિઝકિયા રાજા એ પોતાના પિતા દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું એ જ એણે કર્યું.
અને જ્યારે આપણે એના બીજો રાજા વિષ્ણુ અધ્યાયને પહેલી કલમ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે વાલાભાઈ બહેનો ત્યાં જે લખવામાં આવ્યું છે તે સમય, તો તે સમય એટલે કયા સમયની તે વાત કરવામાં આવી છે, તો એ વિશે આપણને આગલા જે અધ્યાય છે 19મો અધ્યાયનો જે એન્ડ ભાગ છે ત્યાં એ બાબત જોવા મળે છે. અને ત્યાં એ તો યહૂદીઓનો રાજા સાનહેરીબનો રાજ્યકાળ જોવા મળે છે, એના સમયની ત્યાં વાત છે. ને એ સમયમાં વાલાભાઈ બહેનો લખવામાં આવ્યું છે કે આ રાજા એ તો ઈશ્વરની જે દ્રષ્ટિમાં જે ગુંડું હતું એણે કર્યું હતું, અને માટે ઈશ્વર બીજો રાજા તેનો 19મો અધ્યાય અને 32મી કલમમાં કહે છે તે એ નગર પાસે આવશે નહીં. યહૂદીઓનો રાજા સાનહેરી એ નગરની પાસે આવશે નહીં, પણ મારા સેવક દાઉદની ખાતર હું આ નગરનું રક્ષણ કરીશ. અને વાલાભાઈ બહેનો તેનાથી જ્યારે સેજ આપણે આગળ વધીએ છીએ બીજો રાજા 19મો અધ્યાય અને તેની 35મી કલમમાં ઈશ્વરનો દૂત ત્યાં આશ્રમ ખીણમાં જાય છે અને 185,000 લોકોનો ત્યાં નાશ કરવામાં આવે છે. અને એવા સમયગાળા દરમિયાન જે યહૂદીઓનો જે રાજા સાનહેરીબ હતો એ ત્યાંથી ભાગી જાય છે અને ભાગીને એ નિનવેમાં જઈને ત્યાં રહે છે અને ત્યાં તે પોતાના દેવની પૂજા કરતો જોવા મળે છે. અને જ્યારે તે પોતાના દેવની પૂજા કરતો હતો એવા સમયમાં બે વ્યક્તિ આવે છે અને તલવારથી એનો પણ નાશ કરે છે અને એ લોકો ત્યાંથી ભાગી જાય છે. અને ત્યારબાદ બીજો રાજા એ સમય રાજ કરવા લાગે છે, એ સમયની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. અને આવા સમયગાળા દરમિયાન આ હિઝકિયા રાજા એ મરણતોલ માંદો પડે છે. એ સમયગાળા દરમિયાન હિઝકિયા રાજા એ મરણતોલ માંદો પડે છે. અને આવા સમયમાં યશયા પ્રબોધક વાલાભાઈ બહેનો દ્વારા દેવનું વચન એ હિઝકિયા રાજાની પાસે એવું આવે છે કે તું મરી જશે અને જીવશે નહીં. આ વાત જ્યારે હિઝકિયા રાજાને ખબર પડે છે, એ વાત જ્યારે તે સાંભળે છે ત્યારે એક બાજુ એ ભીત પાસે જઈને યહોવા દેવની પ્રાર્થના કરવાનું ચાલુ કરે છે. વાલાભાઈ બહેનો આપણા જીવનમાં પણ જ્યારે જો મરણતોલ માંદગી આવે તો આપણે પણ હિઝકિયા રાજાની જેમ આપણે પ્રાર્થના તો કરીએ છીએ, પણ ઘણી બધી વખત એવું પણ બને છે કે આપણે એ ઈશ્વરની વિરુદ્ધ બોલવા લાગીએ છીએ, એ ઈશ્વરની વિરુદ્ધ આપણે આરોપ મૂકવા લાગીએ છીએ અને એવું કહીએ છીએ એના પર દોષ મૂકવા લાગીએ છીએ અને એમ દોષ મૂકીને આપણે એ ઈશ્વરને દોષી ગણતા હોઈએ છીએ કે પ્રભુ તું મારા જીવનમાં આ પરિસ્થિતિ કેમ લાવ્યો, મને આ માંદગીના આવી ભયંકર માંદગીમાં તું મને કેમ લાવીને ઊભો કરી દીધો. અને આમ કરીને આપણે ઈશ્વર પર ઘણી બધી વખત દોષ મૂકતા હોઈએ છીએ. વાલાભાઈ બહેન હિઝકિયા રાજાની જેમ જ્યારે આપણા જીવનમાં એ મરણતોલ જો માંદગી આવે, મરણતોલ માંદગી આવે અને હોસ્પિટલમાં જો આપણે હોઈએ કે મરણની નજીક હોય અને ત્યારે ડૉક્ટર એવું કહે કે તમે હવે વધારે જીવવાના નથી, ત્યારે આપણે કેવી પ્રાર્થના કરતા હોઈએ છીએ, ત્યારે આપણે કેવી પ્રાર્થના કરતા હોઈએ છીએ, આપણે કદાચ આવી પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ ઓ મારા પ્રભુ મને આ માંદગીમાંથી સંપૂર્ણ છુટકારો આપ, ઓ પ્રભુ મને આનગી માંદગીમાંથી તું મને બહાર કાઢ, ઓ પ્રભુ મને આ માંદગીમાંથી બહાર કાઢીને મને નવું જીવન આપ, અને જો તું મને સાજાપણું આપીશ તો હું તારા માટે આ કરીશ, અને એવી બધી પ્રાર્થનાઓ આપણે કરતા હોઈએ છીએ. પણ જ્યારે હિઝકિયા રાજાની પ્રાર્થના તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો હિઝકિયા રાજાની પ્રાર્થના અસરકારક એટલા માટે હતી, જીવનને સ્પર્શી નાખે એવી એટલા માટે હતી, બધાથી અલગ પ્રાર્થના એટલા માટે હતી કારણ કે તેની પ્રાર્થનામાં પોતાનો સ્વ બચાવનો ક્યાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સાજાપણાની પ્રાર્થના ક્યાં પણ જોવા મળતી નથી. સાજાપણાની પ્રાર્થનાને બદલે તે પ્રાર્થનામાં આપણે ઈશ્વર પ્રત્યે તે કેવી રીતે પ્રમાણિકપણે જીવન જીવ્યો એનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવે છે. બીજો રાજા એનો 20મો અધ્યાય અને 3જી કલમમાં તે પ્રાર્થના કરતા કહે છે કે હે યહોવા, હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી આગળ હું ચાલ્યો છું અને તમારી દ્રષ્ટિમાં જે સારું છે એ મેં કર્યું છે એનું તમે સ્મરણ કરો, એ બાબતને તમે યાદ કરો. અને વાલાભાઈ બેન જગ્યાની આ પ્રાર્થનામાં ઈશ્વર પ્રત્યેનું તેનું જે પ્રમાણિકપણું છે, પ્રમાણિક જે જીવન છે તેનું પ્રૂફ જોવા મળે છે. અને એનું પ્રૂફ એ હતું કે તે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી ઈશ્વરની આગળ તે ચાલે છે અને એમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું છે, પ્રમાણિક જીવન જીવ્યો એ જીવનને એ ઈશ્વરને યાદ કરવાનું કહે છે. યહોવા દેવને યાદ કરવાનું કહે છે કે પ્રભુ તું આ બધું યાદ કર, એનું સ્મરણ કર. અને વાલાભાઈ બહેનો, હિજકિયા રાજાએ જ્યારે આવી રડીને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે બીજો રાજા 20મો અધ્યાય અને 5મી કલમમાં ઈશ્વર તેને કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, મેં તારા આંસુઓ જોયા છે, હું તને સાજો કરીશ અને તારા આવરદાના વર્ષોમાં 15 વર્ષ હું વધારીશ. અને વાલાભાઈ બહેનો, ઈશ્વરે જેમ કહ્યું તે પ્રમાણે બીજો રાજા 20મો અધ્યાય 7મી કલમ પ્રમાણે તેને સાજો કરવામાં આવ્યો અને તેના 15 વર્ષમાં વધારો પણ કરવામાં આવ્યો. વાલાભાઈ બહેનો, ઈશ્વરે તેને એના વચન પ્રમાણે સાજો કર્યો. વાલાભાઈ બહેનો, આપણો ઈશ્વર એ તો સાજપનો આપનાર ઈશ્વર છે, છુટકારો આપનાર ઈશ્વર છે, સર્વ રોગ અને બીમારી મટાડનાર ઈશ્વર છે. અને માટે દાઉદ ભક્ત ગીતશાસ્ત્ર એનો 103મો અધ્યાય અને 3જી કલમમાં તેના બીજા ભાગમાં કહે છે કે તે સર્વ રોગ મટાડનાર દેવ છે, તે તારા સર્વ રોગ મટાડે છે. આપણા જીવનમાં ગમે તેવી માંદગી આવે, ગમે તેવા રોગને તકલીફો આવે, પણ જ્યારે આપણે એ સાજાપણો આપનાર ઈશ્વર પર, છુટકારો આપનાર ઈશ્વર પર, સર્વ રોગ મટાડનાર ઈશ્વર પર જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને વિશ્વાસ સાથે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, યાકોબ 5:15 પ્રમાણે એ વિશ્વાસ કરેલી પ્રાર્થના એ માતાને બચાવે છે અને પ્રભુ તેને એ જગ્યા પરથી ઉઠખા ઉઠાડે છે, સાજાપણું આપે છે. હિજકિયા રાજાને તેની માંદગીમાંથી જે સાજાપણું મળ્યું એનું કારણ વાલાભાઈ બહેનો એની પ્રામાણિકપણેની એ પ્રાર્થના હતી. એનું પ્રામાણિક જીવન ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું કર્યું હતું એ હતું. આપણા જીવન તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો જો આપણા જીવનમાં મરણ ધોરણમાં આંગી આવે તો શું આપણે હિજકિયા રાજાની જેમ પ્રાર્થના કરી શકીએ ખરા? અથવા તો શું હિજકિયા રાજા જેવી આપણી પ્રાર્થના હોઈ શકે ખરી? જીવનમાં વાલાભાઈ બહેનો પ્રાર્થના તો છે જ, પણ પ્રાર્થનાની સાથે જે મહત્વની બાબત છે એ તો એ છે કે ઈશ્વર પ્રત્યે આપણે કેવું પ્રમાણિકપણે જીવન જીવીએ છીએ અને ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે કેટલું સારું જીવન જીવીએ છીએ એનું બહુ મહત્વ છે. જીવનમાં ગમે તેવા સંજોગો આવે, કેવા ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા રોગ અને બીમારી આવે, હતાશા આવે, નિરાશા આવે, પડતીના સમયો આવે, દુઃખના સમયો આવે, પણ આપણે ડરવાનું નથી, કારણ કે આપણો દેવ એ આપણી સાથે છે, એમાંથી છુટકારો આપનાર એ ઈશ્વર દેવ છે, સાજાપણો આપનાર એ દેવ આપણી સાથે છે. ઈશ્વરની દ્રષ્ટિમાં જો આપણે હંમેશા સારું જ કરીશું અને ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે પ્રમાણિક જીવન જીવીશું તો એ પ્રમાણિક જીવન આપણા જીવનમાં રહેતી તમામ પ્રકારની ખરાબ પરિસ્થિતિને, ખરાબ સંજોગોને, તમામ પ્રકારના એ બીમારીના સમયમાંથી આપણને એ છુટકારાનો માર્ગ આપણો બની રહેશે, કાઢી લાવશે. આપણે કહેવાની ઘણી બધી વખત જરૂર નહીં પડે, આપણે ઘણી બધી વખત કહેવાની
जरूर नहीं पड़े अय्यूब ना जीवन में जारे भी परिस्थिति आवी अय्यूब ने कहेवानी जरूर नहीं पड़ी तेने केवल ईश्वर की प्रार्थना आभार स्तुति की प्रार्थना तेने करी वाला भाई बहनों अपना मांग्या अगाउ अपना प्रभु जाने छे कि आपने सेनी अगत्य आपणो प्रभु जाने छे आपणो प्रभु ए तो वाला भाई बहनों पापोनी माफी आपनार देव छे प्रार्थना सांभळनार ईश्वर छे અને છુટકારો આપના એ ઈશ્વર છે. જ્યારે હિઝકિયા રાજા ઈશ્વરની આગળ ત્યારે તેને પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને પ્રાર્થના સાંભળીને ઉત્તર આપતા તે કહે છે કે હું તને સાજો કરીશ અને તારા આવરદામાં આવરદાના વર્ષોમાં 15 વર્ષનો હું વધારો કરીશ. વાલાભાઈ બહેનો આપણા જીવનમાં ગમે તેવી માંદગી આવે, ગમે તેવા સંજોગો પરિસ્થિતિ આવે, જાણે જ્યારે એવા સંજોગોની પરિસ્થિતિમાં આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વાલા ભાઈ બહેનો આપણા જીવનની પરિસ્થિતિ બદલાઈ જાય છે. ઈશ્વર એ આપણા જીવનની મુશ્કેલ પરિસ્થિતિ બદલાઈ જાય છે. એ પ્રાર્થનામાં એટલું પાવર ને પરાક્રમ છે. આપણે પ્રાર્થનાનો બધા જ કરીએ છીએ, આપણે પ્રાર્થના તો બધા જ કરીએ છીએ પણ પ્રાર્થના સાથે આપણે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં કેવું જીવન જીવીએ છીએ, આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં કેવા છે, આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં કેટલું સારું કર્યું છે એનું મહત્વ છે, એનું મહત્વ છે. શું ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે સારું કર્યું છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે એને નથી ગમે એવું જીવન જીવ્યું છે. વલાભાઈ બહેનો હિઝકિયાની પ્રાર્થનામાં ઈશ્વરની દ્રષ્ટિમાં કેવું જીવન જીવ્યું એનું પ્રૂફ જોવા મળે છે. અને માટે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું અને એ કરેલી બાબતને યાદ કરવા માટે તેણે ઈશ્વરને કહ્યું અને ઈશ્વરે ખરેખર એના પર દ્રષ્ટિ કરી એને યાદ કર્યું અને એને સ્મરણ કર્યું ત્યારે વાલા ભાઈ બહેનો એ હિઝકિયા રાજાને સાજાપણાનો છુટકારાનો આશીર્વાદ ઈશ્વરે આપ્યો. એના આવરદાના 15 વર્ષનો વધારાનો આશીર્વાદ પ્રભુએ એના જીવનમાં આપ્યો. છુટકારાનો આશીર્વાદ અને 15 વર્ષનો આશીર્વાદ ઈશ્વરે તેના જીવનમાં આપ્યો. એ જ આશીર્વાદ ઈશ્વર આજે મને અને તમને આપવા માગે છે. એ જ આશીર્વાદ ઈશ્વર મને અને તમને પણ આપવા માગે છે. પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે કેવું જીવન જીવીએ છે, ઈશ્વરની સાથેનો આપણો સંબંધ કેવો છે એ વિશે વિચાર કરવાની જરૂર છે, એ વિશે આત્મતપાસ કરવાની જરૂર છે. અય્યુબના જીવનમાં દુઃખનો સમય આવે, મુશ્કેલ ભર્યા સંજોગો આવે, પડતીના સમયો આવે, હતાશાના સમય આવ્યા, નિરાશાના સમયો આવ્યા, એ રડવાના સમય આવ્યા, પણ આવા સંજોગો અને પરિસ્થિતિમાં કેવળ તેની આભારની પ્રાર્થના વાલાભાઈ બહેનો પાછળથી ડબલ આશીર્વાદનું કારણ બની રહે છે. હિઝકિયા રાજાના જીવનમાં એ મરણ તોલ જ્યારે માંદગી આવે ત્યારે માંદગીના સમયમાં એની પ્રામાણિક આપતી જે પ્રૂફ આપતી જે પ્રાર્થના છે, પ્રામાણિક જીવનની પ્રૂફ આપતી એ પ્રાર્થના વાલા ભાઈ બહેનો એને એની માંદગીમાંથી છુટકારો આપે છે. એટલું જ નહીં પણ એના 15 વર્ષમાં એ વધારાનો આશીર્વાદ ઈશ્વર 15 વર્ષનો વધારાનો આશીર્વાદ પ્રભુ તેના જીવનમાં તેને આપે છે. અને એ જ આશીર્વાદ પ્રભુ મને અને તમને આજે આપવા માંગે છે. એ જ આશીર્વાદ ઈશ્વર મને ને તમને પણ આપવા માંગે છે. સારી તંદુરસ્તીનો આશીર્વાદ અને લાંબા આયુષ્યનો આશીર્વાદ ઈશ્વર મને ને તમને આજે આપવા માંગે છે. પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે કેવું જીવન જીવીએ છીએ, ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે કેવું જીવન જીવે છે, ઈશ્વર સાથેનો સંબંધ આપણો કેવો છે એ વિશે વિચાર કરવાનો સમય છે. એ વિચાર કરવાનો સમય છે. પ્રાર્થના તો બધા જ કરે છે, પ્રાર્થના તો બધા જ કરે છે,
આપણો પ્રાર્થનાની સાથે ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે એ વિશે વિચાર કરવાની જરૂર છે. ઇઝકિયા રાજાના જીવન તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, વાલા ભાઈ બહેનો, તો એના વિશે આપણે જોયું હતું કે તે ઈશ્વર પર ભરોસો રાખનાર હતો, ઈશ્વરને વળગી રહેનાર હતો, તે ઈશ્વરનું અનુકરણ એટલે કે દેવનું અનુકરણ કરનાર એ રાજા હતો, અને દેવની જે આજ્ઞા હતી એ આજ્ઞાને પાળનાર એ રાજા હતો. વાલાભાઈ બહેનો, આપણે કેવું જીવન જીવ્યું? પ્રાર્થના તો કરી, પણ પ્રાર્થનાની સાથે આપણે કેવું જીવન જીવીએ છીએ? શું આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ? શું આપણે ઈશ્વરને વળગી રહ્યા છીએ? શું આપણે દેવનું અનુકરણ કરનારા બાળકો છે? શું આપણે દેવની જે આજ્ઞા છે એને પાળનાર બાળકો છે? પ્રભુનું વચન આપણે જોઈએ છીએ કે ત્યાં પ્રભુ એવું કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ દેવના રાજ્યમાં પેશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશ મારા બાપની ઈચ્છા પૂરી કરશે તેવો જ પેશે. વાલા ભાઈ બહેનો, પ્રાર્થનાની સાથે આપણું વ્યક્તિગત જીવન ઈશ્વર સાથેના સંબંધમાં કેવું છે એ મહત્વનું છે. વાલા ભાઈ બહેનો, પ્રાર્થનાની સાથે આપણું જીવન એ ઈશ્વરની ઈચ્છાને પૂરી કરનારું છે એ મહત્વનું છે. પ્રાર્થના બધા કરે છે, પણ પ્રાર્થનાની સાથે આજે હિઝકિયાના રાજાની પ્રાર્થના પરથી આપણને શીખ મળે છે કે પ્રાર્થના તો કરે છે, પણ પ્રાર્થનાની સાથે પોતાનું પ્રમાણિકપણે જીવનનું રૂપ આપે છે. આજે આપણા જીવન તરફ આપણે દ્રષ્ટિ કરીએ, પ્રાર્થના કરીએ છીએ આપણે બધા, દરેક જણ પ્રાર્થના કરે, પણ પ્રાર્થનાની સાથે શું આપનો ઈશ્વર સાથેનો સંબંધ બરોબર છે? પ્રાર્થનાની સાથે શું આપણે ઈશ્વરની ઈચ્છા બરોબર પૂરી કરીએ છીએ એ મહત્વનું છે. જો આપણે આત્મતપાસ કરતા એ માનવું પડે કે આપણે પ્રાર્થના તો કરીએ છીએ, પણ પ્રાર્થનાની સાથે મારો ઈશ્વર સાથેનો સંબંધ બરોબર નથી, પ્રાર્થનાની સાથે હું ઈશ્વરની ઈચ્છાને બરોબર પૂરી કરતા નથી, મારા ભાઈ બહેનો, એ આત્મતપાસ કરતા માલુમ પડે કે પ્રાર્થનાની સાથે હું પાપમાં પણ જીવું છું, પ્રાર્થનાની સાથે ઈશ્વરને નગમ્ય એવા કાર્યો પણ કરું છું, પ્રાર્થના કરું છું પણ સાથે સાથે ઈશ્વરને પસંદ પડે એવું જીવન હું જીવતો નથી. અને એ બાબતની જો આપણને માલુમ પડે તો ઈશ્વરની આગળ આપણે માફી માંગીએ, અને માફી માંગીને આપણે પ્રભુના ચરણોમાં જઈએ અને ચોક્કસ પ્રભુ આપણને માફ કરશે. અને બીજી ક્યાં રાજાની જે પ્રમાણિક જીવનની રૂપ આપતી જે પ્રાર્થના છે એ પ્રાર્થના હું અને તમે પણ કરનારા બનીએ એ વિશે મારે ને તમારે વિચાર કરવાનો છે. અને એ વિચાર કરવાને માટે પ્રભુ મને અને તમને સહાય કરો. આમેન. એટલે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરી. પવિત્ર 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 અમારા સૈન્યના દેવ યહોવા, આકાશ અને પૃથ્વીના અમારા સર્જનહારને પાલનહાર પ્રભુ, તમારા વચનો દ્વારા પ્રભુ આજે અમે બીજો રાજા તેનો 20મો અધ્યાય અને 1-7 કલમમાં પ્રભુ હિઝકિયાની એ માંદગીના સમયમાં હિઝકિયાની જે પ્રાર્થના હતી એના વિશે થોડો સમય મનન કર્યો. પ્રભુ, અમે પ્રાર્થના તો કરીએ છીએ, પ્રાર્થના તો અમે કરનારા છીએ, પણ પ્રાર્થનાની સાથે
પ્રભુ ઘણી બધી વખત અમારો તમારો સાથેનો સંબંધ બરોબર નથી, પ્રાર્થનાની સાથે પ્રભુ અમે તારી ઈચ્છાને પૂરી કરનાર નથી, પ્રાર્થનાની સાથે અમે ઘણી બધી વખત પાપમાં જીવન જીવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પણ પ્રભુ તમને ન ગમે એવા કાર્યો કરીએ છીએ, પ્રાર્થના તો કરીએ છીએ પણ પ્રભુ તમને આધીન પ્રભુ અમે રહેતા નથી, અને પાપ પ્રાર્થનાની સાથે અમારું પાપભર્યું જીવન પણ જોવા મળે છે પિતા, ત્યારે પ્રભુ તમારી આગળ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે અમારા પાપ અને ગુનાની ક્ષમા આપો, અને પ્રાર્થનાની સાથે એઝેકિયા રાજા જે પ્રમાણિકપણાનું જે પ્રૂફ પોતાની પ્રાર્થનામાં આપે છે તેવી જ રીતે અમે પણ પ્રભુ તારી દ્રષ્ટિમાં પ્રમાણિકપણે જીવન જીવે, તારી દ્રષ્ટિમાં જે સારું છે કરીને પ્રભુ અમારી ખ્રિસ્તી વિશ્વાસની જીવન યાત્રામાં અમે આગળ વધીએ એ જ અમારી પ્રાર્થના છે, અને પ્રભુ એ પ્રમાણે જીવન જીવવાને માટે પ્રભુ અમને દરેકને તમે સહાય અને મદદ કરો, ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા અને અમારા સર્જનહારના પાલનહાર પ્રભુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન. जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु, मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु. मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मैं जीऊं या मरूं वो तेरे सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं, पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं, कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं पर हुई है कृपा,
बेकार न जाने दूं, जिसने मुझे है चुना उसकी और मैं बढ़ूं, मुझ पर हुई है कृपा बेकार न जाने दूं, जिसने मुझे है चुना उसकी ओर मैं बढ़ूं, देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं, देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं, मैं जीऊं या मरूं वो तेरे बस एक तू खुदा,
तेरा सहारा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। सामने मैं गाऊं हालेलुया,
आशंका की शोर से परे। उबरे मृत्यु तुहारे मेरा राजा जीवित है। मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से। मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे। मैं गाऊं हालेलुया रहस्यों के बीच में। मैं गाऊं डर तेरा मुझ पे सो नहीं। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है। तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए शंका के शोर से परे। ऊंचा उठाए मेरा हथियार है जय गीत गाए। स्वर मेरे लिए लड़े ऊंचा उठाए की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे मृत्यु तुहारे मेरा राजा जीवित है।
नाम जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवत हो उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन।